હું છું સ્મિતા અને નિર્માણ ન્યૂઝના ટુ ધ પોઈન્ટના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપનો આજનો વિષય છે યુવા મત ઓન રાજરમત. આપણે સૌ જાણીએ છીએ તેમ 21 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે અને તેમાં ઘણી બધી પાર્ટીઓએ અલગ અલગ જે યુવા નેતાઓ છે એટલે કે યુવા ઉમેદવારો છે તેમને ટિકિટ્સ આપી છે. તો જ્યારે આપણો આજનો જે યુવા વર્ગ છે એટલે કે યુવા મતદારો, તેઓ આ ચૂંટણી વિશે કેટલું જાણે છે, તેમની શું અપેક્ષાઓ છે એ આપણે આજે જાણવાનો પ્રયત્ન કરીશું. અને જે આપણો આજનો યુવા વર્ગ છે તેઓ ફિલ્મો છે, સ્પોર્ટ્સ છે, એ બધામાં તો વિશેષ જાણકારી ધરાવતો હોય છે અને વિશેષ રસ પણ લેતો હોય છે. ત્યારે જે આ ચૂંટણી આવી રહી છે તેની પર શું છે તેમના મંતવ્યો તે જાણવાનો પ્રયાસ કરીશું. અને તે જાણવા માટે આજે આપણી જોડે જોડાઈ ગયા છે ભૂષણ ભટ્ટ, કે જેઓ એક અભિનેતા છે, નિલેશ પરમાર, કે જેઓ એક અભિનેતા છે, અને ચિન્મય દેસાઈ, કે જેઓ એક વિદ્યાર્થી છે અને તેઓ યુનિસેફ જોડે પણ જોડાયેલા છે. તો સૌપ્રથમ આપ સૌનું સ્વાગત છે અમારી આ વિશેષ રજૂઆતમાં. અને સૌથી પહેલાં હું આપને એટલે કે ચિન્મય આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેને તમે કઈ રીતે જુઓ છો? સૌપ્રથમ તો એ વાત કહેવા માંગીશ કે સમગ્ર વિશ્વ જ્યારે પશ્ચિમી સંસ્કૃતિ પ્રમાણે પ્રેમનો ઉત્સવ ઉજવી રહ્યું છે ત્યારે આપણે રાજકારણ અને યુવાની વાત કરવા ભેગા થયે છે તે ખૂબ જ ગર્વની વાત કહી શકાય અને તેના માટે હું તમામ દર્શકોને મારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હવે સ્મિત, તમારા સવાલ ઉપર આવું તો હું એવું માનું છું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ વિકાસનું પાયારૂપી ઘડતર કરે છે. તેનું એક મહત્વનું કારણ એ છે કે એમાંથી ચૂંટાયેલા ઉમેદવારો ગ્રામ અને શહેરીજનોની વચ્ચે રહીને કામ કરશે અને લોકોના રોજિંદા જીવનમાં આવતા પ્રશ્નો જેવા કે પાણી, રસ્તા, ગટર કે પછી સફાઈને લગતી કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવશે. એટલે હું એવું ઈચ્છીશ કે જયારે હું મત આપવા જાઉં ત્યારે માત્ર નામથી નહીં પરંતુ તેના કામ જોઈને ઉમેદવારને મત આપું. હવે ભૂષણ, હું આપને પૂછવા માંગીશ કે એક યુવા તરીકે આજની જે સરકાર છે એની કામગીરીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કામગીરીમાં તો વાત કરું ને તો સરકાર, હેલો, મારો અવાજ આવી? હાજી બોલો. આજની જે કામગીરીમાં તો વાત કરું તો સરકારે ઘણા વાયદા વાયદાઓ આપ્યા હોય છે. દરેક ચૂંટણી ઘંટેરામાં એ લોકો ઘણું બધું કહી દેતા હોય છે અને જયારે 5 વર્ષ એમને ફાળવવામાં આવે છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ચૂંટણી ઘંટેરા પ્રમાણે એ લોકો 100% કામ નથી કરી શકતા. તો આ વખતના ઇલેક્શનમાં હું એવા જ મતદાર, એવા જ ઉમેદવારને હું વોટ આપવા માંગીશ કે જે એના ચૂંટણી ઘંટેરા પ્રમાણે 100% કામ કરી શકે. 100% ના પહોંચી શકે તો કઈ નહીં, એટલીસ્ટ એની નજીક જઈ શકે અને દરેક મતદારોનું કામ કે જે લોકો એમને મત આપ્યા છે એ લોકોનું કામ એ લોકો કરી આપે. ચિન્મય, હું આપને પૂછવા માંગીશ કે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે તેનો જંગ જામ્યો છે, તો આપ જ્યારે વોટ આપવા જાઓ છો અથવા એક યુવા વર્ગ જ્યારે વોટ આપવા જાય છે ત્યારે તેઓ વોટ આપવા જતા પહેલા તેમની એક્સપેક્ટેશન શું હોય છે, એટલે તેઓ શું ધારીને વોટ આપવા જતા હોય છે? યુવાનો આમ તો જોવા જઈએ ને તો વિશ્વના દરેક દેશની ચૂંટણીનું મહત્વનું પાસું છે અને તેમાં પણ ભારત પાસે વિશ્વનું સૌથી મોટું યુવાધન છે અને આજના યુવાનો માત્ર પ્રચાર, રોડ શો કે પછી ચૂંટણી પહેલાના ખોટા વાયદા પર ક્યારેય વોટ આપતા નથી અને તેનું મેઇન કારણ છે ઇન્ટરનેટ. કારણ કે હવે લોકો પાસે અને ખાસ કરીને યુવાનો પાસે ઇન્ટરનેટની મદદથી કોઈ પણ ઘટનાનું તથ્ય મળી જતું હોય છે એટલે ખોટા વાયદા કે ખોટા રોડ શો હવે જેટલા પહેલા અસર કરતા હતા એટલા હવે નહીં કરે. બરાબર છે. નિલેશ, આપને હું પૂછવા માંગીશ કે જ્યારે કોઈ બી યુવા મતદાર છે અથવા આપણે કોઈ બી મતદાર લઈ લઈએ તે જે વોટ આપવા જાય છે તો કઈ વસ્તુને ધ્યાનમાં રાખે છે, એટલે કે જે ઉમેદવારો હોય છે તેઓએ પહેલા જે ચૂંટણી ઢંઢેરા કર્યા હોય છે, વાયદાઓ કર્યા હોય છે, કે પછી તેમની કઈ પ્રકારની આઈડિયોલોજી હોય છે જ્યારે તેઓ વોટ આપવા જતા હોય છે ત્યારે? આમ તો જોવા જઈએ તો આઈડિયોલોજી જેવી વસ્તુ ગુજરાતની અંદર જોવા મળતી નથી એમ, કેમ કે યુનિવર્સિટીની અંદર સ્ટુડન્ટ વિંગ હોય કે યુથ યુવા મોરચા હોય તો તમે જોઈ શકો છો કે ગણીને 2 કે 3 સ્ટુડન્ટ વિંગ જોવા મળે એબીવીપી અને સિવાય, એના સિવાય કોઈ. જ્યારે બહારના સ્ટેટની અંદર તમે જોવા જાઓ તો ઘણા બધા સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા છે, આંબેડકર સ્ટુડન્ટ એસોસિએશન છે, બિરસા ફૂલે અને પેલું ભગતસિંહ આંબેડકર સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન, એવા અલગ અલગ ઓર્ગેનાઇઝેશન છે. અહીંયા કદાચ એ પ્રકારનો માહોલ નથી જોવા મળી રહ્યો જેના કારણે
સ્ટુડન્ટ ને આઈડિયોલોજી તો ઠીક, પણ જે પોલિટિકલ પરિપ્રેક્ષ્યમાં જો વાત કરવા જાય તેમ તો એ બહુ દબાણ અનુભવે છે, અથવા તો કોલેજોમાં કે એમાં પોલિટિકલ માહોલ નથી મળતું. એટલે એ રીતે જોવા જઈએ ને તો સ્ટુડન્ટ એવી રીતે આઈડિયોલોજી તો ફોલો કરતો નથી, પણ જે એના કોર્પોરેટર હોય અથવા તો અત્યારે જે આ ચૂંટણી આવી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ ને આધારે વોટિંગ થતું હોય છે. અને ક્યાંક ને ક્યાંક અત્યારે ભલે એવું કહી શકાય કે જ્ઞાતિ પ્રથા નથી જોવા મળતી, પણ જ્ઞાતના વોટ બહુ વધારે ઇફેક્ટ કરતા હોય છે. નિલેશ, આપે જે પ્રમાણે જણાવ્યું કે જ્ઞાતિ છે કે કોઈ એવી આઈડિયોલોજી જોવા નથી મળતી, તો આપણે એવું કહી શકીએ કે જે આજનો યુવા છે તે એવું, જેમ કે કોઈ પાર્ટી છે તો એ જ પાર્ટીનો કોઈ ઉમેદવાર ઊભો છે તો એણે શું કામ કર્યું છે શું કામ નથી કર્યું એ કશું જ ચકાસ્યા વગર એ પાર્ટીનો ઉમેદવાર છે એ પાર્ટીના નામથી જ માત્ર વોટ આપવા જાય છે? પાર્ટીના નામથી તો વોટ મળે જ છે, કેમ કે બીજી કોઈ પાર્ટી નથી. 1992 થી લઈને જોઈએ તો અત્યારે આપણે અહીંયા ગુજરાતની અંદર 1992 થી એક જ પાર્ટી કાર્યરત છે, એક જ પાર્ટીનું સરકાર ચાલી રહી છે. એટલે આમ જોવા જઈએ તો એ પાર્ટીનું પ્રભુત્વ બહુ વધારે છે અને એના ફોલોઅર્સ પણ બહુ વધારે છે. એટલે યુવા જે છે એ આમ જોવા જઈએ તો પાર્ટીને ધ્યાનમાં રાખીને જ વોટ આપે છે. ચિન્મય, હું આપને પૂછવા માંગીશ કે આપ જ્યારે યુવાઓ જોડે ઇન્ટરેક્ટ કરો છો અથવા તમારું જે ફ્રેન્ડ સર્કલ્સ હશે કે તમે કોઈ પણ રાજકારણની વાત કે ચર્ચા વિચારણા કરતા હો છો, તો આપને શું લાગે છે કે આજનું જે યુવા ધન છે, આપણે જેને યુવા ધન કહી શકીએ, એ લોકો પાસે ખરેખર જે રાજકારણના ઇસ્યુ છે કે રાજકારણમાં શું ચાલી રહ્યું છે તે બધાનો માહિતી હોય છે ખરી? અને જો માહિતી હોય છે તો એને ડિસ્કસ કરીને પછી એ લોકો વોટ આપવા જાય છે કે પછી એ લોકો એમને જ કે ભાઈ આને વોટ આપ્યો તો મારે આને જ વોટ આપવો એમ કરીને વોટ આપવા જતા હોય છે? આમાં તમે જે પ્રમાણે વાત કરી ફ્રેન્ડ સર્કલની, એના માટે હું એવું કહેવા માંગુ છું કે મોટાભાગના યુવાનો હોય કે પછી મોટાભાગની વ્યક્તિ હોય છે, જે સરખી માનસિકતાને ગમા અણગમા ઉપર જ પોતાનું ફ્રેન્ડ સર્કલ બનાવે. પરંતુ જયારે મતદાનની વાત આવે છે, જયારે આપણે વોટ કરવાની વાત આવે છે, ત્યારે મારી દ્રષ્ટિએ મને એવું નથી લાગતું કે યુવાનો પોતાના મિત્ર કે સહકર્મચારીઓથી પ્રભાવિત થઈને જ મત આપતા હોય છે. તે હંમેશા જોવે છે કે ભૂતકાળમાં પોતાની કોઈ પણ સમસ્યા છે કે કોઈ પણ મુશ્કેલીઓ છે તેનું સરકાર દ્વારા સંપૂર્ણપણે નિદાન થયું છે કે નહીં, અને એ તમામ પરિસ્થિતિ અને તમામ સમસ્યાઓ કેવી રીતે સરકાર દ્વારા સોલ્વ કરવામાં આવી અને એ તમામ પાસાને ધ્યાનમાં રાખીને જ યુવાનો મત આપતા હોય છે. હવે પેલા જેવું નથી રહ્યું કે કોઈ પણ એક જ્ઞાતિને ટાર્ગેટ કરી અને તમે મત લઈ લો કે કોઈ પણ એક વસ્તુ કે કોઈ પણ એક પ્રથા કે કોઈ પણ એક સમાજના શું કહેવાય સમાજના રૂઢિચુસ્તાને એક વસ્તુ ધ્યાનમાં રાખીને ટાર્ગેટ કરીને જ તમે મત લો. હવે આ ઇન્ટરનેટના જમાનામાં મને એવું નથી લાગતું કે ખાસ કરીને યુવાનો પોતાનો મત આવી રીતે વેડફી દે છે. નિલેશ, હું આપને પૂછવા માંગીશ કે આપ જે થિયેટર કરો છો કે આપ જેવી બીજું અભિનેતા છો ત્યારે આપ સોશિયલ ઇશ્યુને લઈને કામ કરો છો, ત્યારે શું તમને એવું લાગે છે કે આજનો જે યુવા છે ખરેખર સમાજને જે તકલીફો પડે છે કે સામાજિક લેવલે આપણે કહી શકીએ કે જે કોઈ પ્રોબ્લેમ્સ છે તેનાથી વાકેફ છે અને તે દૂર થાય તેના માટે પ્રયત્નો કરવા ઈચ્છે છે? હા, ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ છે જે કોલેજની અંદર આવી કોઈક એક્ટિવિટી સાથે સંકળાયેલા છે અથવા તો સોશિયલ કન્સર્ન સાથે સંકળાઈને આવું કંઈક કરી રહ્યા છે, થિયેટર એક્ટિવિટી હોય કે પોલિટિકલ હોય. અને ક્યાંક ને ક્યાંક લોકોને ચેન્જ લાવવો જ છે અને લાવવો જ હોય છે, કેમ કે સ્ટુડન્ટ્સ પોતે જ છે, યુથ છે. આમ એવું કહેવાય છે કે ઇન્ડિયા પાસે સૌથી વધારે યુથ છે, પણ યુથ વેડફાઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક, એની જે શક્તિ છે એનો ઉપયોગ નથી થઈ શકતો એમ. તો એ દિશામાં ક્યાંક કાર્ય થઈ શકે એ માટે યુથે જ પોતાનો લીડર ચૂંટવો પડશે, અને એ ધ્યાનમાં રાખીને જો યુથ વોટિંગ કરે તો જ બેટર છે, અને એવું થઈ શકે છે જો આપણે જ શરૂઆત કરીએ તો. તો ભૂષણ, હું આપને પૂછવા માંગીશ કે જેમ નિલેશે વાત કરી કે અમુક યુવા વર્ગ છે કે જેઓ આજની જે સામાજિક અડચણો છે કે જેને સામાજિક પરિસ્થિતિ કહી શકાય તેનાથી પ્રેરિત છે, પરંતુ આપણે જે નોર્મલી જોતા હોઈએ છીએ કોલેજ કેમ્પસ લઈ લો કે સ્કૂલના કેમ્પસ લઈ લો જ્યાં તમને યુવાનો પોતાની મસ્તીમાં કે ટોટપ્પા કરતા જોવા મળે છે, તો શું આ જે યુવા વર્ગ છે એ લોકોને ખરેખર પોતાની જે સામાજિક એટલે જે સામાજિક સ્થિતિ છે તેનાથી તેઓ વાકેફ છે ખરા એવું તમને લાગે છે?
હા, એ લોકો પોતાની સામાજિક સ્થિતિથી વાકેફ જરૂર છે, ચોક્કસ છે. એ લોકોને ખબર છે કે મારે કોને ચૂંટવાનો છે અને મારે કોને મારા વોર્ડમાં કે મારા મારી વિધાનસભામાં બેસાડવાનો છે, એ લોકોને ચોક્કસ ખબર છે. પણ અગાઉ જેમ વાત કરી એમ કે વોટિંગ છે ને આઈડિયોલોજીના આધારે થોડું ઘણું થતું હોય છે. કોણે કામ કર્યું છે, કોણે કામ નથી કર્યું, કે એવું કશું જોવાતું હોય એવું મને. જી, તો જેમ એમણે કહ્યું તે પ્રમાણે, જેમ ભૂષણનું કહેવું છે કે જે આઈડિયોલોજી પ્રમાણે વોટિંગ થતું હોય છે, તો આ અંગે ચિન્મય આપનું શું કહેવું છે? આઈડિયોલોજી પ્રમાણે વોટિંગ થાય છે એ વાત તો નક્કી છે, પણ તેનું તમે જે કહ્યું કે શાળા કોલેજોમાં જે યુવાનો જે છે પોતાની મસ્તીમાં જ રહે છે, કે પછી ખરેખર તે પોતાના વોર્ડના મત ઉમેદવાર માટે, હા, એનું હું તમને ઉત્તમ ઉદાહરણ આપું. તો હમણાં ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં રિનોવેશનનું કામ ચાલે છે, અને આપણે જોઈએ કે યુનિવર્સિટીના ઘણા કેમ્પસમાં ઘણા વૃક્ષો વર્ષોથી ઉગેલા છે, તો તેનું તે વૃક્ષોનું નિકંદન ન થાય આ રીડેવલપમેન્ટમાં કે રિનોવેશનમાં, તેના માટે વિદ્યાર્થીઓ પોતે ત્યાં જાતે સમીક્ષા કરવા ઉભા રહ્યા હતા. એટલે અમુક સમય આપણને એવું લાગે કે ભાઈ યુવાનો પોતાની મસ્તીમાં જ રહે છે, કે પછી યુવાનો પોતે ચંચળ સ્વભાવના છે, પરંતુ જયારે તેની સમસ્યાઓ કે તેની ફરજોની વાત આવે ત્યારે યુવાનો હંમેશા ધીર ગંભીર જ હોય છે. આપે જે વાત કરી તે જે સામાજિક ઇસ્યુ એટલે કે આપણે સોશિયલ ઇસ્યુ કહી શકાય તેવી વાત હતી, પરંતુ આપણે અત્યારે જે વાત કરી રહ્યા છીએ તે પોલિટિકલ ઇસ્યુની વાત કરી રહ્યા છે. તો જેમ ભૂષણે કીધું કે જે વોટિંગ છે એ પોલિટિકલ આઈડિયોલોજી પ્રમાણે થાય છે, તો એ પર આપનું શું કહેવું છે ભૂષણ, કે જે આપ કહી રહ્યા હતા કે જે આઈડિયોલોજી પ્રમાણે જ વોટિંગ થતું હોય છે? હા, એટલે કેવું છે કે અમુક ચોક્કસ વર્ગનું ચોક્કસ આઈડિયોલોજી હોય છે, અને કેવું છે કે પારિવારિક એ લોકોનો નિર્ણય હોય છે કે આ પક્ષને હું વોટ આપીશ, અથવા તો એક ગ્રુપ પડી ગયું હોય છે કે આ ગ્રુપમાં અમુક લોકોને જ વોટ આપવાના હોય છે, અમુક પાર્ટીને જ વોટ આપવાના હોય છે, તો એ પ્રમાણે જ વોટિંગ થતું હોય છે. મને નથી લાગતું કે કોઈ ગ્રુપમાં, ધારો કે કોલેજનું ગ્રુપ લઈ લો, યુવાનું ગ્રુપ લઈ લો, તો એમાં એટલો બધો ફેર પડતો હશે, લોકોના એટલા બધા મતાંતર હશે એવું મને નથી લાગતું. નિલેશ, હું આપને પૂછવા માંગીશ કે જેમ આપણે પહેલાં વાત કરી કે જે પ્રમાણે ગુજરાતની બહાર તમે જુઓ એ પ્રમાણે જે સ્ટુડન્ટ્સ લેવલ પર બહુ જ બધા જે પોલિટિકલ ગ્રુપ્સ છે એ ચાલે છે, તો એ લોકો પાસે જે પોલિટિકલ નોલેજ હોય તે વધારે હોઈ શકે એવું આપણે માની શકીએ છીએ, તો જે ગુજરાતના યુવાનો છે, આપે કીધું એમ કે જે બે પોલિટિકલ પાર્ટી છે એ જ વર્ષોથી અહીંયા રાજ કરે છે, તો આપનું શું કહેવું છે કે જે આજના યુવાનો છે તેમને ખરેખર જે કામ થયા છે કે નહીં તેની ચકાસણી કર્યા પછી જ મતદાન કરવા જવું જોઈએ, કે જે પ્રમાણે જે પ્રથા ચાલી રહી છે તે પ્રમાણે જ તેઓ મતદાન કરતા હોય છે? ના, ઓબ્વિયસ છે કે કામ થઈ રહ્યું છે એ જાણીને જ વોટ કરવા જવો જોઈએ. એમ જેમ તમે કીધું ને કે ગુજરાતમાં બે જ પોલિટિકલ પાર્ટી છે ને એના કારણે એ જ થઈ રહ્યું છે, તો હું એ કહેવા માંગુ છું કે એમાં સ્ટુડન્ટનો પણ ક્યાંક ને ક્યાંક વાંક નથી. એ વાંક છે એજ્યુકેશન સિસ્ટમનો, કે જ્યાં પાઠ્યપુસ્તકની અંદર પણ એવી વાત કરવામાં આવતી નથી, અને એના કારણે જે એક જ પ્રકારની જે માનસિકતા અથવા તો વિચારધારા જે ચાલી આવે છે એમાં ને એમાં સ્ટુડન્ટ અને યુથ ગૂંચવાયેલું રહે છે. એટલે એને બીજો રસ્તો અથવા તો આનો આમ ઉકેલ આવી શકે એને ખબર નથી, કેમ કે એને પહેલેથી જ એના વર્તનમાં નથી નાખવામાં આવ્યું. મેં પહેલા પણ કહ્યું એમ કે જ્યારે પોલિટિકલ વાત કરવા માંગતો હોય સ્ટુડન્ટ તો એને દબાઈ દેવામાં આવે છે. એટલે એ ક્યાંક ને ક્યાંક એજ્યુકેશનમાં પછી જ્યારે હવે ભણી રહ્યો છે તો એનું કેરિયરનું રોજગારનું એમાં ને એમાં અટવાયેલો રહે છે. એ માહોલ યુનિવર્સિટીમાં જો ઉભો થાય સ્ટુડન્ટ પોલિટિક્સ વાળો તો ક્યાંક ને ક્યાંક સ્ટુડન્ટ એમાં વધારે ઇન્વોલ્વ થઈ શકશે. હવે હું આપ ત્રણેયને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે જ્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે એવું શું વાત છે કે જે યુવાધન ચાહે છે, એટલે કે જ્યારે કોઈ પણ ઉમેદવાર ચૂંટાઈને આવશે પછી એ કયા જે કામો છે એને પહેલાં પૂરા કરે, એવું શું છે કે જે જરૂરિયાત છે જે પૂરી થવી જોઈએ? પહેલાં ચિન્મય આપ જણાવો. અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ યુવાનો માટે એ છે કે બસ કનેક્ટિવિટી,
કારણ કે જયારે કોઈ પણ વિદ્યાર્થી ભણતો હોય ત્યારે તેને ઘરથી યુનિવર્સિટીનો લગભગ 10-20 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. ત્યારે હું એવું ઈચ્છીશ કે જયારે કોઈ પણ ઉમેદવાર ચૂંટાઈને આવે ત્યારે બસ કનેક્ટિવિટી હોય કે BRTS કનેક્ટિવિટી હોય એવી રીતે કરે, એવી રીતે કનેક્ટિવિટી લાવે કે વિદ્યાર્થીઓને ઓછામાં ઓછા સમયમાં અને નજીવા બસ રેટ સાથે પોતાની યુનિવર્સિટીથી ઘર સુધીનું બસ વ્યવસ્થા કરે. તો આપ નિલેશ, આપ આ વિશે શું કહેવા માંગશો કે કયા કયા એવા કામો છે એક યુથ તરીકે જે આપણે જોઈએ છે કે આ બધી વસ્તુઓ ફેસિલિટીઝ મળે અને આ કામો પૂરા થાય? હા, એવા કામોમાં જો હું એવું ઈચ્છું કે અમારા વોર્ડનો ઉમેદવાર જે છે એ ચૂંટાઈને આવે વધારે મતથી, તો એ ઉમેદવારે યુથ માટે જો કંઈક કામ કરવું હોય તો એ વોર્ડની અંદર, જે તે વોર્ડની અંદર લાઇબ્રેરીઝ ઊભી કરવી જોઈએ. પછી સ્ટુડન્ટ અથવા તો યુથ ની સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમ કરવા જોઈએ. જેમ કે હું નાટક કરી રહ્યો છું એમ તો એવા જ લોકોની નું કંઈક એસોસિએશન બનાવે કે એના કારણે એ સોશિયલ કન્સર્ન સાથેના નાટકો અથવા તો એવો કંઈક એક્ટિવિટી ચાલુ થાય. સ્પોર્ટ્સ માં ઇન્ટરેસ્ટેડ લોકો સ્પોર્ટ્સ સાથે જોડાય, તો એવા કંઈક સ્કિલ ડેવલપમેન્ટના, નોલેજ ડેવલપમેન્ટના કાર્યક્રમો કરવા જોઈએ. હવે ભૂષણ, હું આપને આ જ પ્રશ્ન પૂછવા માંગીશ કે એક યુથ તરીકે, જે એક આપ યુવા છો, એ તરીકે કયા કામો પૂરા થવા જોઈએ એવું જોઈ રહ્યા છો? સૌથી પહેલા તો હું એવું ઈચ્છીશ કે પેન્ડિંગ કામ જેટલા આગળના પડ્યા છે ને એ બધા પૂરા થઈ જવા જોઈએ. રીઝન એ જ કેમ કે આપણે જોઈ શકીએ છીએ કે આજે આ વખતે બે નવી પાર્ટી પણ મેદાને પડેલી છે, આમ આદમી પાર્ટી અને બીજી ઓલું MIM જે પાર્ટી જે છે એ પણ મેદાને પડેલી છે, બરાબર. અને આપણે જોઈએ છીએ કે ભાજપે પણ એમના ઉમેદવારો 80% ઉમેદવારો રિપીટ નથી કરેલા. આપણે જયારે અમદાવાદની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરીએ તો એ લોકો 80% ઉમેદવારો રિપીટ નથી કરેલા, એટલે તમને બધા નવા જ કોર્પોરેટર્સ મળવાના છે, ઓલમોસ્ટ નવા જ કોર્પોરેટર્સ મળવાના છે. તો એવો મન મોટાવ ન રાખીને કે આ તો પાછળના ઉમેદવારનું કામ હતું, પાછળના કોર્પોરેટરનું કામ હતું, આ હું નહીં પૂરું કરું. પહેલા જેટલા બધા પેન્ડિંગ કામ છે એ બધા જ પૂરા થઈ જવા જોઈએ. કેમ કે એ ખાલી પેન્ડિંગ કામ યુવાને નહીં, સમગ્ર જનતાને નડશે જો એ પૂરા નહીં થાય તો. એટલે હું એવું ઈચ્છીશ કે જે પણ કોર્પોરેટર્સ આવે, જે પણ ઉમેદવારો જીતીને આવે, એ લોકો પોતાના પેન્ડિંગ કામ છે એ પૂરા કરે પહેલા. તો આ તો તમે પેન્ડિંગ કામ જે હતા એની વાત કરી, પણ મારો જે પ્રશ્ન હતો કે એક યુથ તરીકે, એટલે કે યુથ મેમ્બર તરીકે, તમે શું તમારું એક્સપેક્ટેશન છે કે જે ઉમેદવાર ચૂંટાઈને આવે એ કયા કામો કરવું જોઈએ? યુથ તરીકે તમે ખાલી એકલું યુથનું જ વિચારશો ને તો તમારો યુથ હોવાનો કોઈ મતલબ જ નથી. તમે ખાલી પોતાના સર્કલનું જ વિચાર્યા કરશો તો તમારે સમગ્ર જનતા વિશે વાત કરવી પડશે, તમારી આસપાસના લોકો વિશે પણ વાત કરવી પડશે. અને એટલે જ તમે લોકો અમને પ્રશ્ન પૂછી રહ્યા છો કે તમે ખાલી તમારું જ વિચારી રહ્યા છો કે પોતાની આસપાસના લોકોનું પણ વિચારી રહ્યા છો. એટલે યુથ તરીકે તો મારો આ જ મંતવ્ય છે, બીજું કોઈ હું એવી સ્પેશિયલ વધારે પડતી એક્સપેક્ટેશન એઝ ઓફ નાવ તો નથી જ રાખી રહ્યો. પહેલા મારી જે બેઝિક નીડ્સ છે એ પૂરી કરો, પછી બીજી બધી પર આપણે જઈશું. રાઈટ, બરોબર છે. તો અમે તો જે તમારા મંતવ્યો, એટલે કે તમારા એક્સપેક્ટેશન્સ છે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી, એ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. તો હવે આપણે થોડું એ પણ જાણી લઈએ કે આજનો જે યુવા વર્ગ છે એને નોલેજ કેટલું છે. જેમ આપણે પહેલાં જ પ્રશ્નમાં વાત કરી કે એ સજાગ છે કે નહીં, તો હું આપ લોકોને એક બે પ્રશ્ન પૂછીશ, આપણે જોઈએ કે આજનો જે યુવા વર્ગ છે એમાં કેટલું નોલેજ છે. તો સૌથી પહેલાં હું આપને પૂછવા માંગીશ, એટલે જેને બી જવાબ હોય તે આપી શકે છે. સૌથી પહેલા તો આપણા અમદાવાદના મેયરનું નામ ખબર જ હશે અને હોવી જ જોઈએ કે આપણી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે કઈ તારીખે યોજાઈ રહી છે. 21 ફેબ્રુઆરી. અને21મી ફેબ્રુઆરી એ થવાની છે તેનું કાઉન્ટિંગ જે છે ફેબ્રુઆરી 23મી અને પછી 81 મ્યુનિસિપાલિટીઝ 31 જિલ્લા અને 231 તાલુકાની જે ચૂંટણી છે ફેબ્રુઆરી 28મી થવાની છે.
અને એનું રિઝલ્ટ 2nd of March આવવાનું છે, એટલે એને કારણે તમે પાર્ટી વચ્ચે ઘર્ષણ જોઈ શકો છો. હા, આજે ચિન્મય વાત કરી રહ્યા છે એ પ્રમાણે એના માટે બહુ બધા ઓપોઝ થયા હતા કે આવી રીતે મતગણતરી ના થાય કે મતગણતરી થઈને ફરી ચૂંટણી થાય, પણ હવે આ ફરી આ રીતે જે ચૂંટણી છે યોજાવા જઈ રહી છે. તો એક સવાલ હું એમ પૂછવા માંગીશ કે આપ લોકોના જે વોર્ડના કોર્પોરેટર છે હાલના, એનામાંથી એક પણ કોર્પોરેટરનું નામ ખબર છે, એટલે યાદ છે ખરું? અમારે તો બાવળાની અંદર અતુલ પટેલ હતા, એ ગુજરી ગયા, એટલે બાવળામાં એક જ વોર્ડમાં ચૂંટણી યોજાવાની છે 5 નંબરમાં, ને બાકી અમારે 18 બેઠક પર થઈ રહી છે. અમારા વેજલપુરના વોર્ડ ના છે મેઇન એ દિલીપ બગરિયા છે, પણ આ સમયે મને એવું લાગે છે કે વિપક્ષમાં સુનિલ જીકાર ખૂબ મહત્વની દાવેદારી નોંધાવશે. હા, તમને ખબર છે, એટલે અમારે એ જ જણાવતું અમારા માધ્યમથી કે આપણે ગમે તે કહીએ પણ જે આજનો યુવા છે એને ખરેખર રાજકારણ વિશે પણ ખબર છે, અને જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે એના વિશેની બી માહિતી એ એની પાસે રાખે છે. તો ભૂષણ, આપ જણાવશો આપના કોર્પોરેટરનું નામ, આપના વોર્ડના કોર્પોરેટરનું? અમારા કોર્પોરેટર્સ હતા અમિતભાઈ શાહ, જે પૂર્વ મેયર હતા, આશીષભાઈ પટેલ, જેઓ પાણી નું અહિયાં અમદાવાદમાં વોટર સપ્લાય મેનેજમેન્ટ નું જોતા હતા, સ્નેહાબા પરમાર અને જયશ્રીબેન જાગરિયા. અને અત્યારના ઉમેદવારો છે મેહુલ શાહ, સ્નેહાબા પરમાર, સોનલબેન ઠાકોર અને આપણે વાળા સાહેબ, હિમાંશુ વાળા. ઓકે, હા, એટલે જેમ મેં પહેલાં કહ્યું એમ કે ખરેખર જે એક્સપેક્ટેશન છે તે પૂરી કરવા માટે જે નોલેજ છે એ પણ આજના જે યુવા વર્ગ છે તેની પાસે છે. તો આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એના પર જે યુવાઓનો મત છે તે જાણવાનો અમે અમારા માધ્યમથી આપને પ્રયાસ કર્યો હતો, અને અમારી સાથે જોડાવા બદલ ભૂષણ, ચિન્મય અને નિલેશ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી સાથે જોડાયા અને આપના જે મત છે એ અમારી સાથે રજૂ કર્યા. તો આવી જે વિશેષ રજૂઆતો છે તેના માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. આજના ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.